गुड न्यूज टुडे, नई उम्मीद जगाने वाला हिंदी न्यूज चैनल। जामनगर शहरनी शान लाखोटा तळावनी पाछळना भागमां अंदाजे 30 થી 35 જેટલા બતક મૃત્યુ પામ્યા હતા। ઘટનાની જાણ થતાં જ મનપાની ટીમ ત્યાં પહોંચી હતી અને મનપાની સોલિડ વેસ્ટ શાખા દ્વારા બહાર કાઢવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી। જો કે આ રીતે કેમ ટપોટપ પક્ષીઓના મોત થયા તેનું કારણ જાણવા મળ્યું નથી, જે પક્ષીઓના પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ જ સામે આવશે। પણ હાલ આ અંગે જામનગરના વાઇલ્ડ લાઇફ ફોટોગ્રાફરે શું પ્રતિક્રિયા આપી છે તે તમે જાણો। અત્યારે અહીં તપાસ કરતા 40 જેટલી સ્પોટ બિલ ડક અને 2-3 કૂટ એટલે લગભગ 40-45ની આસપાસ પક્ષીઓના મોત થયા છે। બરાબર, જે દુઃખદ ઘટના છે, લાખોટામાં વારંવાર આવી ઘટનાઓ બનતી રહે છે, જે જામનગર મહાનગરપાલિકા માટે પણ દુઃખદ ઘટના છે। અહીં મારા ખ્યાલથી આ અખાદ ખોરાકને કારણે આ થયું હોવાનું પ્રાથમિક મને એવું લાગે છે। હવે કોર્પોરેશનની ફાયર શાખા અને સફાઈ શાખાએ આ મૃતદેહો બહાર કાઢી અને પોસ્ટમોર્ટમ માટે મોકલ્યા છે। હવે આગળ શું થાય જો લોકોને એક વિનંતી છે, ખાસ જામનગરના, કે તમારા ઘરમાં પડેલો અખાદ ખોરાક અહીં પક્ષીઓને ન નાખો। પક્ષીઓનો ખોરાક ગાંઠિયા, બિસ્કીટ કે લોટ નથી, એટલે મહેરબાની કરીને ન નાખો, એના કારણે પણ પક્ષીઓના મોત થવાની સંભાવનાઓ ઘણી છે। કરમલ તળાવ ગેટ નંબર 3 સામે આવેલું જે તળાવ આવેલું છે તેમાં ડક નામના પક્ષીઓ મૃત પામેલા હતા। આ મૃત પક્ષી કાઢવા માટે ફાયર શાખાના સ્ટાફ તથા સોલિડ શાખાના સફાઈ કામદાર દ્વારા મૃત પક્ષીઓ બહાર કાઢવામાં આવેલ છે। તે પક્ષીઓને 10 પક્ષી લઈને સર્વ સેક્શન પશુ દવાખાનું જે આવેલું ત્યાં પીએમ કરવા માટે મૂકેલ છે। બાકીના પક્ષીઓ કોર્પોરેશનમાં રાખેલ છે અને આ પક્ષીઓનું પીએમ થયા બાદ જીએમસીના જગ્યા જે ગુલાબનગર પાસે આવેલી છે ત્યાં તેને દફનાવવાની વિધિ કરવામાં આવશે। અંદાજિત આ પક્ષીઓ 30 થી 35 મૃત ડક નામના પક્ષીઓ મૃત પામેલ છે। ફાયર બ્રિગેડ દ્વારા તળાવમાં અન્ય પક્ષીઓના મૃત્યુ થયા છે કે કેમ તે અંગે શોધખોળ ચલાવવામાં આવી રહી છે। લાખોટા તળાવમાં એક સાથે આટલા બધા પક્ષીઓના મૃત્યુને લઈને જામનગરના પક્ષી પ્રેમીઓમાં ભારે કચવાટ જોવા મળ્યો છે। જામનગરથી દર્શન ઠક્કરનો અહેવાલ, ગુજરાત તક।